ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ફિટનેસ ચેલેન્જ સ્વીકારી વિડીયો વાયરલ કર્યો છે ત્યારે તેમના વિસ્તાર કુંભારવાડામાં સંડાસ બાથરૂમનું મલિન પાણી રસ્તા પર છોડી દેવાયું છે ત્યારે શું જીતુ વાઘાણી તેમના વિસ્તારમાં રહેતા ગંદકીમાં જીવતા રહીશોના સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા ચેલેન્જ સ્વીકારશે નહીં તો અપના કામ બનતા ભાડ મેં જાય જનતા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે કહેવું અતિશયોક્તિ નથી હમ ફિટ તો ઇન્ડિયા ફિટ તંદુરસ્ત ભારતની ચિંતા કરતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો છે આ વિસ્તાર જસંડાસ બાથરૂમના ગટરના પાણીમાં સબડી રહી છે જનતા કુંભારવાડામાં છોડાયું ગટરનું પાણી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના છે નગરસેવકો છતાં છે અનેક સમસ્યાઓ ફિટનેસ ચેલેન્જ આપતા જીતુ વાઘાણી શું સ્વીકારી શકશે સ્વચ્છતાની આ ચેલેન્જ ખૂબ જ સારી અને સાચી વાત છે સારી પહેલ છે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ આ ચેલેન્જ સ્વીકારવી અને આગળ વધારવી સારી બાબત છે હાલ ભાજપ પ્રદેશ જીતુ વાઘાણીએ કંઈક આવો એક વિડીયો ફિટનેસનો અને ચેલેન્જ સ્વીકારી અને આગળ વધારવાનો વિડીયો તેણે વાયરલ કર્યો છે લોકોની તંદુરસ્તી માટે તે ચિંતા કરી રહ્યા છે ત્યારે સારી વાત છે પરંતુ તેના જ એક વિસ્તારની અમે તમને મુલાકાત કરાવીએ કે કેવી દુર્દશા છે જીતુ વાઘાણીના વિસ્તારની હાલ આખા શહેરની ગટરનું પાણી હાલ કુંભારવાડામાં ફેલાવી દેવાયું છે અને હા આ ગટર ઉભરાણી નથી પરંતુ ઉભરાવાઈ રહી છે ગટરમાં પાઇપલાઇન નાખીને પાણીને બજારોની અંદર છોડી દેવામાં આવ્યું છે સાંભળો શું કહે છે જીતુ વાઘાણી કેવી રીતે ચિંતા કરે છે તંદુરસ્તી માટે લોકો નમસ્કાર હમ ફિટ તો ઇન્ડિયા ફિટ અમારે લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દેશવાસી કી તંદુરસ્તી કે લીએ ફિટ રહે તો દેશ ફિટ રહેગા દેશ આગે બઢેગા કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ ને હમ ફિટ તો ઇન્ડિયા ફિટ કા ચેલેન્જ દિયા હૈ મેં માનતો સબ ભારતવાસીઓ ઇસ ચેલેન્જ કો સ્વીકાર કરે ઓર ફિટ રહે દેશ ફિટ રહે ઓર દેશ આગે બઢે નરેન્દ્ર મોદી કે નેતૃત્વ મેં હમ ફિટ તો ઇન્ડિયા ફિટ નમસ્કાર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અવારનવાર કહે છે કે મને પછાત વિસ્તાર બહુ ગમે છે મારું કુંભારવાડા મને અહીંના લોકો બહુ ગમે છે ભાઈ શું કામ ગમે છે કેમ કે તે સહન કરે છે સુવિધા આપો કે ન આપો તે સહન કર્યા કરે છે હાલ જીતુ વાઘાણીનો વિસ્તાર જે કુંભારવાડા છે તે પ્રવચનમાં તે અવારનવાર તે વિસ્તારના વખાણ કરતા રહે છે પણ આ વિસ્તારની મુલાકાત લઈને રસ્તા ઉપર પગ મૂકે તો ખબર પડે કે ગટરના પાણીમાં રોજ પસાર થવું કેવું લાગે હાલ કુંભારવાડાના રહીશો હાલ જીતુભાઈને આ વિસ્તારની એકવાર મુલાકાત લે અથવા તો આ વિડીયો જુએ આ સમાચાર જુએ તે કહી રહ્યા છે કે જીતુભાઈ આ વિસ્તારની મુલાકાત લો તમને ખબર પડે કે કેવી પરિસ્થિતિ છે હાલ તમારા વિસ્તારની મત લેવા માટે હંમેશા આ વિસ્તારની અંદર નગરસેવકો અને નેતાઓ દોડી આવો છો તો પછી તેની સેવા કરવા માટે એકવાર તો આવો હાલ પ્રજા વલખી રહી છે સુવિધાઓ માટે અને રોગચાળો થાય તેવા વાતાવરણમાં જીવી રહી છે લોકો આ રોડનો ઉપયોગ અહીંથી કરે છે છેલ્લા એક મહિનાથી રોડની આ પરિસ્થિતિ છે કે જેવું તમને ચોમાસું જ લાગે લોકો હાલી શકતા નથી પરાણે ગારો ખૂંદીને જવું પડે છે અફસોસ અમને એ વાતનો થાય છે કે અમારા વિસ્તારના માનની અને લોકલાડીલા ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય આ જાતની ખોદ્યું ત્યારનો કુંભારવાડામાં એમને પગ નથી મૂકો મારે અમારા માનની ધારાસભ્યને એ જ કહેવું છે કે પધારો અમારે દેશ અને તમે અમારી પરિસ્થિતિ તમે જુઓ તમને ખબર પડે તમે મોટા મોટા સુજલામ સુફલામના મોટા મોટા નાટકો કરો છો વારંવાર તમે ખાતમુહૂર્તો તમે કરો છો લોકોની વાહવાહી તમારે લેવી હોય ત્યારે તમે આવી જાઓ છો જીતુભાઈ વાઘાણી અમારા માનની ધારાસભ્ય છે મને વ્યક્તિગત એના માટે માન છે પરંતુ તમે ડાક ડમરૂનો કાર્યક્રમ તમે કરો પછી ખાતમુહૂર્ત હોય કોકની મોટું ફંક્શન હોય એમનો સન્માન સમારંભ હોય તો પાછા કુંભારવાડામાં આવે પણ કુંભારવાડાના લોકો હાડમારીનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય કુંભારવાડાની પ્રજા મુશ્કેલીઓથી પીડાતી હોય એવા સમયે અમારા માનની અને અમારા વ્યક્તિગત મિત્ર છે એવા જીતુભાઈ વાઘાણી આવતા નથી પરિસ્થિતિ આવી છે હું તો જીતુભાઈને વિનંતી કરું છું કે જીતુભાઈ એકવાર તમે આંટો મારી જાઓ ને એકવાર જો જીતુભાઈ ખાલી આંટો મારી જાય જાઓ અમારે આ ઘટના ભલે આખું વર્ષ એમનામ રહે અમે સહન કરવા તૈયાર છીએ પરંતુ અમારી મુશ્કેલી જીતુભાઈ સુધી પહોંચવી જોઈએ જીતુભાઈ અત્યારે પ્રદેશના પ્રમુખ છે અમે એવું માનીએ છીએ કે જીતુભાઈએ ફોન કરે તો થઈ જાય
પરંતુ કોણ જાણે કુંભારવાડાની પ્રજાને એમને કેટલું સહન કરાવડાવવું છે એ જ નથી ખબર પડતી. જીતુભાઈને વિનંતી કરું છું આપના માધ્યમથી કે આ વિડીયો એમને જોવે અને કુંભારવાડાના લોકોની મુશ્કેલી ખરેખર સમજો. અત્યારે કુંભારવાડાના લોકોને ખરેખર તમારી જરૂર છે અને તમે આવીને લોકોનું કામ તમે પૂરું કરો. એવા મોટા મોટા ફંક્શનો કરીને, તાઇફાઓ કરીને વાહ વાહી લૂંટે મેલ નહીં પડે અને છેલ્લે કુદરતનો તો ડર રાખો, પ્રજાનો ડર તો તમને નથી રાખતો. કુંભારવાડાની વાત કરીએ ત્યાંના નગરસેવકોની, તો અહીંયા કુંભારવાડામાં વિકાસની વાતો કરતા ભાજપના બે નગરસેવકો છે અને કોંગ્રેસના પણ બે નગરસેવકો છે. છતાં કુંભારવાડાની જનતાને શું મળે છે? ઉભરાતી ગટરો, ખોદાયેલા રસ્તાઓ, ગંદુ પાણી, રોગચાળો, ઉબડખાબડ રોડ, પાણીના સાંસા. હાલ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, કોઈ જ આયોજન વગર કામકાજ કરવામાં આવ્યા છે અને આ દ્રશ્યો જ સાબિતી આપી રહ્યા છે. કુંભારવાડા બાનુબહેનની વાડીના આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાઓમાં રહીશું જીવી રહ્યા છે. રમજાનનો સમય છે ત્યારે લોકોને આ મલિન પાણીમાંથી પસાર થવું પડે છે, એટલે કે સ્વાસ્થ્યની બાબતે પણ અને ધાર્મિક રીતે પણ બાધા બની રહી છે આ બધી જ સમસ્યાઓ, અને આ બધાની વચ્ચે જીવી રહી છે જનતા. અમારા રમજાન મહિનો અત્યારે નમાજ પડવી, નાવું, આ ગંધારું પાણી અમારા 20 દિવસથી આવું પાણી પીવાનું આવું આવે છે અને આમાં પાણીમાં અમારે હાલી નમાજ પડવાની, રોજા રાખવાના. ભાઈ આ પાણી અમારા પાણીમાં થઈને હાલવાનું આ કેટલા દિવસથી આ છે? આ તંત્ર કંઈ જોતા નથી આ હે કે આ શું કુંભારવાડાની હાલત છે એ જોતા નથી? આ છોકરા અમારા બીમાર પડે, નાના નાના છોકરા છે. શાળાએ જતા બાળકો છેલ્લા અઠવાડિયાથી આ ગટરના પાણીમાં ચાલીને જાય છે. કુંભારવાડાના વિસ્તારમાં મોટા મોટા ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જે પસાર થનાર વાહનો માટે, લોકો માટે, રાહદારીઓ માટે ભયજનક બનીને બેઠા છે. ખૂબ જ નજીક ચોમાસું છે અને આ જ પ્રકારે હાલ મહાનગરપાલિકા કોઈ આયોજન વગર કામ કરી રહી છે અને હવે ચોમાસું માથે છે ત્યારે પ્રજાની દશા ખૂબ દયનીય થવાની છે. વગર ચોમાસે બદતર હાલત હાલ કુંભારવાડામાં જોવા મળી રહી છે. ખરેખર પ્રજા પસ્તાઈ રહી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષના નગરસેવકો છે પણ કોઈ જ સમસ્યાનો નિકાલ નથી થતો. એક મહિનેથી અમારે આ ખાડો ખોદેલો પડ્યો છે બરોબર. એ લોકો ગટરનું કામ કરે છે તો ગટરનું કામ કે દી એ લોકો પૂરું કરશે. આ ચોમાસું આવે છે, આ બધા હાલશે કે? આ લોકો માણસો આ પાણી ભરાય છે, એટલા બધા માણસો પડે છે, ભીડ એટલી જામે છે અમારે, અને પાણી ગંધાતું પાણી એટલું આવે છે અમારે. હવે આમાં નાવું પીવું કે કરવું હું, આ તંત્ર ની કેટલી બેદરકારી છે જુઓ. આમાં પબ્લિક જેમ તેમ ઓરન થાય છે, કોઈને કઈ પડી જ નથી. હવે મત નો ટાઈમ હોય તે આવે. હલો ભાઈ, આપણે અહીંયા મીટિંગ છે, અહીંયા જવાનું છે. હલો ભાઈ, આપણે આમ છે. તમે તમારા ઘરની બહાર નાઈ ધોઈને નીકળો અને બહાર ગટરના પાણીમાં તમારો પગ પડે તો કેવું લાગે?
થોડી કલ્પના કરો કે બાથરૂમ સંડાસનું મલિન પાણી ઘરની બહાર ભરાય, ત્યાંથી આંગણામાં આવે, ઘરમાં આવે, જેમાં તમારે પસાર થવાનું, પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળીને રોજ આવે. આ તો કદાચ પીવાનું પાણી આવે તો આવે, બાકી પીવાના પાણીને મળવાનો પ્રશ્ન તો ઊભો જ હોય. છેલ્લા કેટલાય સમયથી કુંભારવાડાના રહીશો આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરતી ભાજપ સરકાર અને ભાવનગરના નેતાઓની નેતાગીરી કંઈક આ પ્રકારે જોવા મળી રહી છે. હાલ મોટા મોટા કાર્યક્રમો કરે, મોટી મોટી વાતો કરે, તાઇફાઓ કરવામાં આવે, પરંતુ અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ફિટનેસ અને તંદુરસ્તીની ચિંતા કરી રહ્યા છે, ત્યારે તે પોતાના જે વિસ્તારની મુલાકાત કરે અને અહીંના વિસ્તારની જે પોતાના વિસ્તારની સમસ્યાઓ છે તેને દૂર કરી અને તેના આ વિસ્તારના રહીશોની તંદુરસ્તીની ચિંતા કરે અને તે ચેલેન્જ સ્વીકારે તો માન્ય ગણાય કે જીતુ વાઘાણી એ ચેલેન્જ સ્વીકારી રહ્યા છે અને તે નિરાકરણ લાવી રહ્યા છે લોકોના પ્રશ્નોનું.